હજારો વર્ષ પહેલા આ ધરતી માથે પરાત્પર બ્રહ્મ ભગવાન રામ આવીને વૈયા ગયા હોય, આજ સુધી સવારમાં ઉઠીને રામ રામ કરતા હોય આપણે, એને યાદ કરીએ. આપણી પેઢીઓ અમુક પેઢીઓ પછી દાદાના નામની આપણને ખબર ન હોય, પણ રામને યાદ કરી શું જીવન છે. તમે જુઓ, પરમાત્મા છે, પરાત્પર બ્રહ્મ તો છે જ, પણ રઘુકુળ કેવું. એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, મને એક નાનકડી વાત યાદ આવે છે એટલે કહું છું. એ વખતની વાત છે, સાંભળેલી જૂની વાત છે, પણ બનેલું હોવું. એક બ્રાહ્મણ, એક ભૂદેવ એક ગામથી બીજે ગામ જતો હોય, એમ પોતાના માટે એ સતા ચરે વેતી ભૂદેવો. એ વખતે આપ જાણો છો, એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, એમાં જનકપુરમાં એક બ્રાહ્મણ આવતો હતો. અને જનકપુરમાં એટલે સીતાજીનું પિયર, જનક મહારાજ એટલે જાનકીના સીતાજીના પિતાશ્રી, એના બાપુજી, એમને ત્યાં બ્રાહ્મણ આવતો હતો. અને વચ્ચે નદી આવી, ગારા જેવું હતું, નદીમાં કીચડ હતું. એ કીચડમાં એક ગાય બેઠેલી, ગાય દુબળી બહુ હતી, બિચારી આડી પડી ગઈ. મહેનત કરે, નીરડી હગે ની કીચડમાં હલવાઈ ગઈ, પછી થાકીને આડી પડી હતી ગાય. એમાં પથ્થર માથે પગ દેતો દેતો એ બ્રાહ્મણ જતો હતો, એક પથ્થર માથેથી બીજા ઉપર, ત્રીજા ઉપર નીકળવા. એમાં ગાયના પેટ ઉપર પગ દઈ દીધો, એને એ ખબર ન રહી કે આ ગાય છે. જય હો, જય હો બાપા, ભુવા બાપા. ભુવા બાપા પણ પોતે આશીર્વાદ રૂપે ઘોળ કરવા માટે આવ્યા છે. ભુરા બાપા, આપના ઉપર માં મચ્છો માની કૃપા છે, એવી જ કૃપા બધા સેવકો ઉપર આપ દ્વારા વરહતી રહે. પણ મને આ વાત ગમે છે એટલા માટે કે આપણે વર્ષો પછી યાદ સુકામે કરવા પડે. એટલે ગાયના પેટ ઉપર પગ દઈ દીધો, બ્રાહ્મણને ખબર નહોતી અહીં ગાય છે. પગ દઈ દીધો પથ્થર, એને એમ કે આ પથરા છે. ગાય ગારામાં ખૂંચેલી, અને ગાય પગ દઈને બ્રાહ્મણ ગયો. એટલે ગાય એ વખત સમય સમયનું કામ કરે. અમુક એ વખતે પશુ હતા ને એને પણ વાસા હતી, આજે વાસા છે, પણ આપણે સમજીને થકતા. ગાય બોલી ગઈ, કરે તારું તું જનાવર છો કે માણસ છો, મારા ઉપર પગ સુકામે દીધો. કહેવાય છે કે ભૂદેવનું મોઢું છે એ જનાવરનું મોઢું થઈ ગયું હતું. અને પછી તો બોલી શકે બધું, પણ આમ જનાવરનું મોઢું. અને આવે છે જનકપુરમાં, ખૂબ રોવે છે, માથા પછાડે છે. તમારી પાસે જનક મહારાજ, તમે તો જનક વિદેહી કહેવા, દેવતાય પુરુષ છો, દેવતાય રાજા છો, હું તમારી પાસે આવતો હું, અને મારો કઈ વાંક નહીં, મને ખબર નહોતી કે આ ગાય માતાજી અહીં છે, અને મારાથી પગ દેવાઈ ગયો છે. વાહ વાહ બાપા, પધારો પધારો બાપા પધારો. પાછી કડી ગાયના ખુજરા ગોળ કરે છે, પણ પછી આ વાત કરું તમને. મારું મોઢું પશુનું થઈ ગયું, તમારી પાસે આવતો તો મને આમાંથી મુક્ત કરો, મારા પાપ
મને લાગ્યા ગાય માતાજી, પણ મને ખબર નહોતી ગાય માતાજી છે. અને કહેવાય છે જનક મહારાજે કીધું કે હવે હતો એવો પાછો તું તો જ થા. ભૂદેવને કીધું તમે તો જ થાઓ, તમે જેવા હતા એવા તો જ થાઓ, કે મારા ગુરુ અષ્ટાવક્ર કહે એ રસ્તો આપણે લેવો પડે. ને એના ગુરુ અષ્ટવક્રની પાસે ગયા. અષ્ટવક્રએ કીધું કે એક કામ કરો, જિંદગીમાં કોઈ દી નિંદરમાં સપનામાં કે જીવતા પર પુરુષનું કોઈ દી કાંઈ પણ કલ્પના ન કરી હોય, પર પુરુષનો શેરોય મગજમાં ન લીધો હોય, કોઈ દી સપનામાંય નહીં જીવતાય નહીં જાગતાય નહીં એવી કોઈ સ્ત્રી હોય, એ પાણીનો ઘડો આના ઉપર ઠળવે બ્રાહ્મણ ઉપર. પૂછે છે કે તમે અત્યારે કેમ સ્નાન કરો, તો કે એક બ્રાહ્મણ આવ્યો છે ને એનું મોઢું પશુનું થઈ ગયું છે, અને એને કીધું છે પર પુરુષનો શેરો કોઈ દી સપનામાંય ન વિચાર્યો હોય, ખાલી શેરોય ન વિચાર્યો હોય એવી સ્ત્રી આના ઉપર પાડવા જવાનું છે. કારણ કે પરપુરુષ તો આપણે નથી કોઈ દી એવું વિચાર્યું. એની દાસી કે એના માટે માં કૌશલ્યાની ખાસ દાસીને ન જવાનું હોય, એ કામ તો હું કરી આવીશ. પવિત્રતા જોજો. અને ઈ દાસી નાય તૈયાર થઈને બરાબર દરવાજેથી નીકળવા જાય, એમાં બજાર વાળવા વાળી રૂખીની દીકરી હતી, બજાર વાળવા વાળી વાલ્મીકી સમાજની દીકરી હતી, ઈ જોઈ ગઈ કે હવારમાં અરે આવે ટાણે વેલા વેલા તમે ક્યાં બહાર નીકળાવ, તો કે એક બ્રાહ્મણ આવ્યો છે ને એના ઘડો ઠાલવા સરિયુમાંથી ભરીને જાઉં છું. કા? તો કે એ બ્રાહ્મણનું પશુનું મોઢું થઈ ગયું ને, સપનામાંય પર પુરુષને ન વિચારો હોય, જાગતા કોઈ દી શેરો ન વિચારો હોય, એવી રીતે કોઈ હોય ઈ સ્ત્રી હોય ઈ ઘડો ઠલવે તો જ થાય એવી વાત નીકળી. માં કૌશલ્યા જતા હતા, માં કૌશલ્યાને એની દાસીએ કહી દીધું કે એના ઈ કામ તો હું કરી આવી, એટલે એના દાસી જેની દાસી પણ હું કરું છું ઈ દાસી જતા હતા એને કીધું આ તો હું કરી આવી. તેથી બજાર વાળવા વાળી વાલ્મીકી સમાજની જે દીકરી હતી ને વીહ વરહની, બજાર વાળતી વાળતી હાવણનાનો ઘા કરીને કીધું એના માટે કોઈ દાસીને ન જવું પડે. બજાર વાળવા વાળી એક અયોધ્યાની એક બજાર વાળવા વાળી રૂખીની દીકરી પણ આ કામ કરી આવે ભલા માણસ. અને બજાર વાળવા વાળી રૂખીની દીકરી અસર્યુમાંથી સ્નાન કરી ઘડો ભરી અને બ્રાહ્મણના ઉપર નાખ્યો હતો ને, તેથી બ્રાહ્મણ હતો એવો પાછો થઈ ગયો. તો આવા પવિત્ર જ્યારે આખી પેઢીઓ હોય ને, આખો વિસ્તાર હોય ને, ન્યા રામ આવે, ન્યા રાઘવેન્દ્ર સરકાર આવે. અને એ ભગવાન રામ જ્યારે લંકાના યુદ્ધના મેદાનમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રાવણની સામે જ્યારે ડગલા માંડે છે, ત્યારે અમારો કવિ કે કેવું યુદ્ધ કરે છે. કાટા રૂકળ હટીલા દોધ પહેરણી નિશાન ગાજે
પાલો આદી